સુરતના કામરેજ ખાતે ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય તેવી સફળ કામગીરીને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે ગુજરાતમાં ઘરે ઘરે લોકો યોગ કરતા થાય તે હેતુથી રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી છે અને ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવીય સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતમાં કુલ 7 જિલ્લાઓમાં યોગ કોચને દરમિયાન મહાદેવ તીર્થધામ દાદા ભગવાનજી મંદિર નવા ગામ કામરેજ 4 રસ્તા સુરત ખાતે રિફ્રેશર તાલીમ શિબિરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત શહેર કમિશનર અજય તોમર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્ય ભાનુકુમાર ચૌહાણ, પ્રકાશભાઈ ટીપરે, ડોક્ટર ચંદ્રસિંહ ઝાલા, હિમાબેન પરીખ તેમજ યોગ બોર્ડના યોગ કોચ તથા યોગમાં જોડાયેલ સંસ્થાના પ્રતિનિધિઓ સહિત અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા. सभी का हार्दिक स्वागत है. मैं स्वाति थानाणी गुजरात राज्य योग बोर्ड के साथ जुड़ के सभी के जीवन में एक उजाला लाने के लिए जो मुझे सेवा का दायित्व मिला है उसका मैं परफेक्ट पालन करते हुए दिन प्रतिदिन आगे बढ़ रही हूँ. हमारे गुजरात राज्य योग बोर्ड के अध्यक्ष शिषपाल जी के माध्यम से, हमारे मुख्यमंत्री CM जी के माध्यम से, सभी के माध्यम से हमें ये मौका मिला है. मैं पतंजलि योग समिति के साथ भी जुड़ी हुई हूँ और पतंजलि योग समिति और गुजरात राज्य दोनों में से सेवा मिलते हुए पूरे सूरत में मैं 700 लोगों को ट्रेनिंग दी है अभी गुजरात राज्य योग बोर्ड में मिलके. और मुझे हमारे CM विजय भाई रूपाणी जी ने ये सर्वश्रेष्ठ योग कोच से सम्मानित भी की हुई है. और ऐसे ही मैं मेरे साथ सूरत में जुड़े हुए 15 से 2000 योग ट्रेनर अभी मैं स्थापित किया हुआ है, ट्रेनिंग दे रहे हैं हमने. और इतनी क्लासेस 700-800 क्लासेस चालू हो गई है जिनमें से 300 जितनी क्लासें जो रजिस्ट्रेशन हुई है तो उसमें बहुत अच्छा रिस्पॉन्स भी मिल रहा है. इसके माध्यम से महिला का जीवन में जब समृद्धि आती है, सुख आता है, साथ साथ में प्रसाद के रूप में मानदेय भी मिलता है तो सुख और समृद्धि दोनों मिलता है. तो एक उत्साह बढ़ता है, आनंद बढ़ता है और घर में भी जो भी चाहे वो लेडीज़ ही परिवर्तन कर सकती है. महिला कितनी महिलाएं जुड़ी हुई है मेरे साथ में अभी 4 से 5 हज़ार. मैंने एक पतंजलि योग समिति, महिला पतंजलि योग समिति के साथ जुड़ के 5 हज़ार की बड़ी शिविर जलक्रांति ग्राउंड में की हुई है. तो 5 हज़ार महिला जुड़ी हुई है. मैं 2015 से सदे स्वामी रामदेव जी महाराज के साथ पतंजलि योग समिति के साथ जुड़ के सेवा दे रही हूँ. और ये 2200 में एक साल हुआ वो गुजरात योग बोर्ड में जुड़ के भी मैं सेवा दे रही हूँ. મિત્રો, આપ સૌનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી હું આપનું સ્વાગત કરું છું. હું છું યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણીએ યોગ બોર્ડનું ગઠન કર્યું છે. યોગ બોર્ડનો મકસદ છે ઘર ઘર સુધી યોગ પહોંચે, જન જન સુધી યોગ પહોંચે, યુવાનોને રોજગાર મળે, સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાત બને. એ હેતુથી છેલ્લા 1 વર્ષથી ગુજરાત યોગ બોર્ડ કાર્યરત છે. અત્યાર સુધી ગુજરાતભરના 33 જિલ્લાઓમાં અમે 15 હજ્જાર યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને 5 હજ્જાર યોગ વર્ગો અમારા નિયમિત ચાલે છે. એ બધા જ યોગ વર્ગો નિઃશુલ્ક ચાલે છે, એમાં કોઈ પણ વ્યક્તિ આવીને યોગ કરી શકે છે. અત્યારે આ વર્ષનું અમારું ટાર્ગેટ છે કે 1 લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવા અને 25 હજ્જાર યોગ વર્ગો શરૂ કરવા. તો મિત્રો, એનાથી જે 25 હજ્જાર યોગ વર્ગો ચાલુ થશે એનાથી યુવાનોને રોજગાર મળશે. અમે જે વ્યક્તિ એક યોગ વર્ગ ચલાવે છે 1 કલાકનો સવારે, તો એને 3 હજાર રૂપિયા. એ બીજો બેચ પણ ચલાવી શકે છે સાંજે, 3 હજાર બીજા.
એવી રીતે એક યોગ ટ્રેનર 6000 રૂપિયાનો માનદ વેતન પ્રાપ્ત કરી શકે છે. આ કોઈ જોબ નથી, સર્વિસ નથી, પણ એના સવારનો સમય છે, સવારે 5 થી 8 વાગે, સાંજે 5 થી 8 વાગેના સમયમાં 1 કલાક યોગ કરે તો એને પણ સ્વાસ્થ્ય લાભ મળશે, એમની પણ પ્રતિષ્ઠા અને સન્માન વધશે, સાથે સાથે લોકોને સ્વાસ્થ્યની સેવાનું કાર્ય પણ એના માધ્યમથી થશે અને રોજગાર પણ મળશે. તો હું ગુજરાત યોગ બોર્ડના ચેરમેન તરીકે ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે આપ પણ આવો, વિશેષ યુવાનોને આહ્વાન કરું છું કે આવો, આપ યોગ ટ્રેનર બનો અને આ સ્વસ્થ ગુજરાત અને સમૃદ્ધ ગુજરાતના અભિયાનમાં જોડાઓ. આજે વિશેષ સુરતમાં અમારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના અને તાલુકા લેવલના યોગ કોચની તાલીમ શિબિરનું આયોજન કર્યું છે, જેથી એ લોકો ગુજરાત યોગ બોર્ડના કાર્ય કેવી રીતે કરવાનું, યોગ ટ્રેનરની ટ્રેનિંગ દેવાની, આગળ જઈને કેવી રીતે કામ કરશે. હવે અમારું ટાર્ગેટ છે કે દરેક તાલુકા મથે દરેક ગામમાંથી 5-5 યોગ ટ્રેનરો અમે તૈયાર કરીશું અને એ ટ્રેનરોને અમે 1 મહિનાની ટ્રેનિંગ આપીશું અને પછી જ્યારે 1 મહિનાની ટ્રેનિંગ લીધા પછી યોગ બોર્ડને સર્ટિફાઈડ કરશે અને એ લોકો પોતાના ગામે જઈને યોગના વર્ગો શરૂ કરશે. તો યોગ બોર્ડનો એ મકસદ છે કે આવનાર 1 વર્ષની અંદર ગુજરાતના તમામ ગામડાઓમાં અને દરેક સોસાયટીમાં યોગ વર્ગો ચાલુ થશે અને મને મુખ્યમંત્રીજીના સ્વપ્નને સાકાર કરવા માટે અમારી આખી યોગ બોર્ડની ટીમ, બધા યોગ કોચ, યોગ ટ્રેનરો ખૂબ મહેનત કરી રહ્યા છે. તો એ યોગ બોર્ડની કાર્યની વાત કરીએ.